નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? કઈ મજા આવે ભણવાની? એકથી પાંચ પાઠનું આપણે આને પહેલાં કરી લીધું છે. એકથી પાંચ પાઠનું આપણે ટેસ્ટ ભર્યું છે. ભર્યું ને બધાએ? આવડી ગયું ને સરસ મજાનું બધાને? બધાને 25માંથી 25 માર્ક આવ્યા હશે. આવ્યા ને બધાને? હવે આજે આપણે આને પહેલાં આપણે ટેસ્ટ પેપર ભર્યું એને પહેલાં આપણે બે પાઠનું પુનરાવર્તન કર્યું હતું. જો હજી કોઈ બાળકોને બાકી રહી ગયું હોય ને તો આજે આપણે ત્રીજા પાઠનું પુનરાવર્તન કરી લઈએ. તો ચાલો તમે બધાય ધોરણ 2 કલોલ પાઠ્ય એમાં પાઠ 3 એ કાઢો જોઈએ. પાઠ 3માં આપણે જો એક ગીત ગાયું હતું અને તેના આધારે પ્રશ્ન જવાબ કરેલા હતા અને રૂપેશ કાકાના ટોય હાઉસની વાર્તા હતી. આવી ગયું યાદ બધાયને? હા, તો આજે આપણે આ વિડીયામાં ગીત ગાવાનું છે. કયું ગીત છે? પાઠનું નામ શું છે પહેલાં? કે આટલા બધા રમકડા. રમકડા તો બધાને ગમે, તમને ગમે, રમવાનું ગમે ને બધા રમકડાથી? રમકડાથી રમવાનું, લેસન કરવાનું વિચાર લેસન કરી લેવાનું, બરાબર. હવે આજે આપણે આ રમકડાનું ગીત ગાવાનું છે. એ તમારે મારી સાથે ગીત ગાવાનું છે, પછી આપણે પ્રશ્ન જવાબ કરશું. તો ચાલો પહેલાં બધાએ પાઠ 3 આટલા બધા રમકડા એમાં પેજ નંબર 27 એ જોવું જોઈએ અને મારી સાથે તમારે બધાએ પણ ગીત બોલવાનું છે, બરાબર. ચલો તૈયાર. ટર ટર ઢમ 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 કરો રમકડા કુચ કદમ, હાથી ભાઈ ચાલે આગળ પાછળ ઊંટ સવારી, ખડાગ ખડબડ ઘોડો દોડે નેસી છટા અમારી. ચાલો સૈનિક કદમ કદમ કરો રમકડા કુચ કદમ, કરો રમકડા કુચ કદમ, ટર ટર ઢમ 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 કરો રમકડા કુચ કદમ. કુચ કદમ તમે જોયું છે ને? લા, આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું ને એવું હોય ત્યારે ઓલું ટીવીમાં આવે છે, બધા લાઇનમાં ચાલે છે એક સાથે, જેમ કહીને એમ જ બધાને સરખું ચાલવાનું, આગળ કોણ છે પાછળ કોણ છે એવી રીતના. આમાં આપણે શું છે કે હાથીભાઈ છે ને એ બધા આ રમકડાની કુચ કદમ ચાલે છે. ટર ટર ઢમ 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 એમાં એક આગળ છે ને એક ભાઈ, એક પ્રાણી છે એ વગાડે છે, બધા ઢમ 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 એવો અવાજ આવે છે. ઢમ ઢમ અવાજ આવે ને એની હારે હારે આપણે ચાલવાનું હોય એવી રીતના રમકડાનું કૂચ કદમ ચાલે છે. તો એમાં સૌથી આગળ છે હાથીભાઈ છે અને પાછળ કોણ છે? પાછળ ઊંટની સવારી આવે છે. અને ઘોડો કેમ દોડે? તો કે ખડાગ ખડબડ ઘોડો દોડે. અને નેસી છટા અમારી, આખે પ્રાણીઓનું કૂચ કદમ ચાલ્યું જાય, જોવાની કેવી મજા આવે. પછી સૈનિકોની જેમ બધાને કદમ કદમ ચાલવાનું કહે છે, એવી રીતે આ રમકડાને કૂચ કદમ કરવાનું કહે છે. હવે એની ઉપરથી પાછળ આપણે છે વાતચીત કરવાની છે. તો એ તમારે વાતચીતના પ્રશ્ન જવાબ, મેં તમને કીધું હતું કે તમને જે ગમે એ તમારે એનો જવાબ કરવાનો છે. હવે આપણે પાઠ 3 એના શ્વામાં, શ્વામાં તમે જોવું જોઈએ કે પાના નંબર 34 ઉપર એક આ કવિતા આપણે ગઈ ને, એ કવિતામાં જે શબ્દ ખૂટતો હોય ને એ તમારે લખવાનું છે. તો એમાં જો કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે આપેલ ગીતની ખાલી જગ્યાઓ પૂરી કરો. તો ટર ટર છે તો એમાં તમારે ટર ટર થઈ જાય, પછી લીટી છે એમાં તમારે શું લખવાનું છે? ઢમ ઢમ ઢમ. પછી કરો રમકડા છે તો તમારે એમાં ખાલી જગ્યામાં છે એમાં શું લખવાનું છે? કૂચ કદમ. રમકડાને શું કરવાનું કહે છે? કૂચ કદમ કરવાનું કહે છે. પછી ખાલી જગ્યા ચાલે આગળ, તો આગળ કોણ ચાલે છે? હાથીભાઈ. હાથીભાઈ ચાલે આગળ. એવી રીતે આપણે જે કવિતા બોલ્યા છે ને એ કવિતાના આધારે તમારે ખાલી જગ્યામાં શબ્દ લખતા જવાનું છે. ઉપર જો કૌંસમાં બધા શબ્દ આપેલા છે તો તમને પાછી કવિતા બોલતું પણ જવાનું છે. જે ખૂટતો શબ્દ આવે એ તમારે લખતું જવાનું છે. પછી પાછળ ઊંટ સવારી, ખડાગ ખડબડ ઘોડો દોડે, નેસી છટા અમારી, ચાલો સૈનિક કદમ કદમ કરો રમકડા કુચ કદમ, ટર ટર ઢમ 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 કરો રમકડા કુચ કદમ. પછી એમાં જો નીચે બધા સરસ મજાના રમકડા આપેલા છે, તમને ગમે ને એવા રમકડા છે. આ રમકડામાં તમને જેવું ગમે ને એવું તમારે રંગ પૂરવાનો છે. એ તો તમે પૂરી જ લીધા હશે. પાછું બાજુમાં એવું રમકડું તમારે દોરવાનું મન થાય તો પેન્સિલથી દોરી, ટેડી બિયર છે, પતંગિયું છે, ઢીંગલી છે, પછી કાર છે, માછલી છે, પ્લેન છે, ઘોડો છે, ચકલી છે, એમાં તમારે દોરી અને રંગ પૂરો ને તો તમને પાછું મજા આવશે અને રમવાનું રમવા જેવું થઈ જાય, બરાબર.
હવે આપણે પાછળ પ્રશ્ન જવાબ છે એ પણ તમારે તમારી રીતે જ કરવાનું છે કે તમને રમકડાં રમવા ગમે છે તો કે હા રમકડાં તો રમવા બધાને ગમે પછી તમે ક્યારે રમકડાં વડે રમો છો તો કે રજાના દિવસ હોય કે અમે લેસન કરી લીધું હોય ત્યારે અમે રમકડાંથી રમીએ છીએ બરાબર પછી કયું રમકડું તમને કોઈને ન આપશો તો તમને જે ગમતું રમકડું હોય છે તમે કોઈ રમવા આપો જ નહીં પણ જો આપણો પાક્કો દોસ્ત હોય તો એને હારે આપણે શેર કરીને રમવાનું પછી બહેનને કયું રમકડું ગમે તો જો ભાઈઓને મોટર ગમે તો બેનને કયું રમકડું ગમે કે ઢીંગલી છે બાર્બી ડોલ છે એવું ગમે હવે આપણે કવિતાના આધારે પ્રશ્ન જવાબ કરીએ કે સૌથી આગળ કોણ ચાલે છે બોલો જે કોને આવડે છે હા હાથીભાઈ સૌથી આગળ હાથીભાઈ ચાલે છે પછી પાછળ હાથીની પાછળ કોની સવારી છે કોણ છે હાથીની પાછળ તો સૌથી ચાલે આગળ હાથીભાઈ અને પાછળ ઊંટ સવારી તો પાછળ કોની સવારી આવે છે ઊંટની સવારી આવે છે ઘોડો કેવી રીતે દોડે છે કેવી રીતે બોલો જોઈએ ખડબડ ખડબડ ઘોડો દોડે ખડાબ ખડબડ ઘોડો દોડે પછી કોણ કદમ કદમ ચાલે છે તો કે સૈનિકો કદમ કદમ ચાલે છે કવિ કોને કૂચ કદમ કરવાનું કહે છે તો કે કવિ રમકડાને કૂચ કદમ કરવાનું કહે છે આ કવિતામાં નોખા નોખા રમકડા છે એને કવિતા એને કવિ રમકડાને કૂચ કદમ કરવાનું કહે છે કે ચાલો જઈએ લાઈનમાં બધાય ચાલો કૂચ કદમ કરતાં કરતાં જે ટર ટર ઢમ 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 ઢોલનો અવાજ આવે ને એ પ્રમાણે તમારે કૂચ કદમ કરવાનું છે તો ચાલો આજે આપણે આ પાઠમાં કવિતાના આધારે પ્રશ્ન જવાબ અને ખૂટતા શબ્દનું કર્યું હવે આપણે બીજા આની પછીનો બીજો વિડીયો આવશે ને ત્યારે બીજા વિડીયોમાં શું કરવાનું છે તો કે રૂપેશ કાકાનો જે રૂપેશ કાકાનો પાઠ આવશે એના આધારે આપણે પ્રશ્નનો જવાબ કરશું અને એ પાઠ પાછું કરશું ત્યાં સુધી આવજો.